તો આજે કોરોના પોઝિટિવ થી ડીસામાં જે આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે તે યુવકની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં મોતને ભેટનાર યુવક જણાવી રહ્યો છે કે તેને ડીસાની COVID-19 હોસ્પિટલમાં કોઈ જ સારવાર આપવામાં આવતી નથી. આ ઓડિયો ક્લિપમાં દર્દી જણાવી રહ્યો છે કે તેને ડીસામાં આવેલી COVID-19 હોસ્પિટલમાં પીવાનું પાણી પણ આપવામાં આવતું નથી, નથી તો કોઈ સારવાર આપવામાં આવતી. તો સાંભળો દર્દીએ તેના સંબંધી સાથે જે વાત કરી હતી તે આખે આખી વાતચીત. હેલો, હા કોણ દર્દી? જય માતાજી. જય માતાજી. કોણ? ભરત બોલો. બોલો. કહો કરો. બેટા આજ તો હાલત ખરાબ છે. કહ્યો પાણી પીધું કોઈ નહીં હવા ના દસ અગિયાર વાગી આવે. એટલે કહું કે મને ખબર નઈ હું કટે હું, મને કોઈ મદદ નહી. મને 2 કલાક જયારે મળે કોઈ મદદ મળે ગભરાવાનો હું હેંગ વાત કરું. એક 1.5 કલાક હું ડોક્ટર જોડે વાત કરું. મિહિરભાઈ હે કે સોની સાહેબ ડોક્ટર? હું આજે ના વો આયો કોઈ સ્ટાફ માંથી કોઈ આયો બટે કોઈ હેરા પાડે પાડે થાય કોઈ ખબર તો નહીં એડો હે. અને હાલ સ્ટાફ માં કોઈ હે આજુબાજુ થોડી જોડે? હાલ એટલે યાર કોઈ હોબળ નથી યાર. કોણ? ભરતભાઈ. કોઈ હોબળ તો નહીં? ખોટા વિચારો મત કરો. હું તને કહું છું હું ભણસાળી રહ્યા ડોક્ટરો જોડે વાત કરું છું કે COVID-19 માં ભાઈ પેશન્ટ તેની સારવાર કેમ નહીં વધીએ. હું વાત કરીને તને ફોન કરું પાછો. આ યુવક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેને COVID-19 હોસ્પિટલમાં પીવાનું પાણી પણ આપવામાં આવી રહ્યું નથી અને કોરોના જેવી ગંભીર બીમારીમાં સપડાયેલો આ યુવક આખરે આટલી યાતનાઓના લીધે જિંદગી સામે જંગ હારી ગયો છે. આ દર્દી સાથે અમાનવીય વ્યવહાર તેના મોત બાદ પણ ચાલુ જ રહ્યો. આજે જ્યારે તેનું મોત નિપજ્યું ત્યારે આ મૃતક યુવકના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા યુવકની લાશ એક એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે મોકલી દેવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રાઈવરે લાશ ઉતારવાનો ઇનકાર કરી દીધો હતો. જુઓ તમે આ દુઃખદ ઘટનાને લઈ સર્જાયેલી પરિસ્થિતિ. જ્યારે તંત્ર જ કોરોનાથી મોતને ભેટેલા યુવકના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવવા માટેની કોઈ જવાબદારી સ્વીકારતું ના હોય તે ખૂબ જ શરમજનક બાબત છે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત યુવકનું મોત થયા બાદ જો તંત્ર જ આ રીતે હાથ અદ્દર કરી દે તો તેના અંતિમ સંસ્કાર કોણ કરાવશે? આજે જ્યારે આ યુવકની લાશ તેના પરિવારજનોને સોંપવામાં આવી ત્યારે તેના પરિવારજનો શું મનોદશા હતી અને તંત્રનું વર્તન કેવું હતું તે આ વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો. મિત્ર ગાડી નંબર છે કોરોનાની લાશ અંદર છે. આ સાહેબ ડ્રાઈવર સાહેબ છે, એમને ખ્યાલ નથી કે બોડી કેવી રીતે ઉતારવી. પ્લસ ડીસા ભણસાળી આ કેસ એવો છે કે એમના એક જ વ્યક્તિ ડ્રાઈવર આવ્યા છે. ગવર્મેન્ટની એવી પોલિસી છે કે દરેક વસ્તુ એમને સિસ્ટમથી અહીંયા અગ્નિ સંસ્કાર કરાવવો એની જવાબદારી ગવર્મેન્ટની હોય છે. તો આ બોડી અંદર છે કેવી રીતે ખોલવી અંદર બહાર નીકાળવી એ એમને ખ્યાલ નથી. ના ડ્રાઈવર સાહેબ કે મને કોઈ આઈડિયા નથી, મને આમને મોકલી દીધો છે. કોણે તમને મોકલ્યો? દેલવાડીએ સાહેબે મોકલ્યો? આપનું શુભ નામ શું છે મિત્ર? આઈડી બતાવો તમારી. તમારું નામ શું છે સાહેબ? સાહેબજી ડ્રાઈવર સાહેબ સાહેબનો નંબર દો મને. વાત કરાવો સાહેબ.
અંદર હવે ગીતા હું કેવી રીતે ગાલવા તો ઇમરજન્સી હોય તો તમે કઈ રીતે કોન્ટેક્ટ કરશો હોસ્પિટલનો સાહેબ કારણ કે લાપરવાહી ત્યાંથી થતી હતી દેલવાડિયા સાહેબ કેવી રીતે મને સમજાવતા તમને ખ્યાલ છે આ તમને વસ્તુ ખ્યાલ છે શું છે અંદર ગવર્મેન્ટ આટલી સતર્ક છે તો તમારો સ્ટાફ કેમ સતર્ક નથી મને એ નથી ખ્યાલ આવતો છે કોઈ જવાબ સાહેબ તમારી જોડે